સુરત જિલ્લા કોંગ્રેસની આજે વિસ્તૃત કારોબારી યોજાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહેવા પામ્યા છે. ચૂંટણી લક્ષી માર્ગદર્શન સાથે મોંઘવારીના વિરોધમાં અમિત ચાવડાની આગેવાનીમાં બારડોલી રાજમાર્ગ પર રેલી યોજાઈ હતી. જોકે પોલીસે રેલી અટકાવી અમિત ચાવડા સહિત અનેક કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. બારડોલીના મંછાબા ઓલ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસની ઘણા લાંબા સમય બાદ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. સુરત જિલ્લા કોંગ્રેસના વિસ્તૃત કારોબારીઓ હોય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બારડોલી ખાતે વિસ્તૃત કારોબારી બેઠકમાં કોંગી આગેવાનો તેમજ અમિત ચાવડા દ્વારા વર્ષોથી શાસનમાં નિષ્ફળ ગયેલા રાજ્ય સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કોરોના મહામારીને ફરી યાદ કરી કોરોનામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનું જણાવ્યું હતું. આજે આપ સૌએ જોયું કે કોંગ્રેસ પક્ષ દ્વારા કારોબારી બેઠક માટે મંજૂરી માંગવામાં આવી હતી, મંજૂરી આપવામાં આવી છે. તમામ નીતિ નિયમોના પાલન કરવાનું અમે કટિબદ્ધતા બતાવી છે, તેમ છતાં ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓની પાછળ એમની સરભરા કરતી જોવા મળતી પોલીસ આજે કોંગ્રેસના કાર્યકરોને મિટિંગમાં આવતા અટકાવી રહી છે. કોંગ્રેસના કાર્યકરોને હોલમાં જવા દેવામાં નથી આવતા અને જે રીતે પોલીસને પ્રશાસનનો દુરુપયોગ થઈ રહ્યો છે, લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હું માનું છું કે એક અંગ્રેજો હતા જેમણે આ દેશના લોકોને ગુલામ બનાવ્યા, આ દેશના લોકોના હક અધિકાર છીનવ્યા, આ દેશના લોકો ઉપર જોર જુલમને અત્યાચાર કર્યો. આ નવા અંગ્રેજો આવ્યા છે જે આ દેશના લોકોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવા તમામ શાસકોને કહેવા માગીએ છીએ કે એ કોંગ્રેસ પક્ષ હતો જે અંગ્રેજો સામે પણ નહોતો ઝૂક્યો, ત્યારે પણ લાંબી લડાઈ લડીને લોકોને આઝાદીના અધિકાર અપાવ્યા, અને ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષમાં કોરોનાની મહામારી, મંદી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ઉપરથી મોંઘવારીનો માર, આ તમામથી ગુજરાતની પ્રજા હેરાન પરેશાન છે, ત્રસ્ત છે અને પોતાનો અવાજ ઉઠાવવા માટે જ્યારે પ્રયત્ન કરે ત્યારે આ સરકાર જોર જુલમથી પોલીસ અને પ્રશાસનના ભયથી લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા જનચેતના અભિયાન અનુસંધાને આખા ગુજરાતમાં તમામ તાલુકાઓમાં આજે મોંઘવારીના વિરોધના કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે મોંઘવારી, સ્થાનિક પ્રશ્નો છે, બેરોજગારી છે, ધંધા વેપાર ચોપટ થયા છે, ભ્રષ્ટાચાર ચારે તરફ છે. આજે બારડોલી ખાતે આવ્યા તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને હોદ્દેદારો ખુલ્લેઆમ દારૂ વેચતા પકડાયાના કિસ્સા છે. ખુલ્લેઆમ દારૂ જુગારની બદીઓ ચાલી રહી છે, અપતાખોરીનું શાસન ચાલી રહ્યું છે, અહીંના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો, અહીં આગળ મોંઘવારીને કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ છે. રા સરદાર સાહેબની ધરતી બારડોલીથી આ લડતની શરૂઆત. સુરત જિલ્લાની કારોબારી સાથે મોંઘવારીના વિરોધમાં રેલીનું કારણ પણ યોજવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના કાર્યક્રમ સ્થળ પર પોલીસ દ્વારા કાર્યકરોને અટકાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને મંજૂરી હોવા છતાં કાર્યકરોને અટકાવવાની ફરિયાદ ઉઠી હતી. બીજી બાજુ બારડોલીમાં ભાજપ નેતાને બીભત્સ ક્લિપિંગ કાંડ હોય કે ભાજપના તાલુકા પંચાયત સભ્ય દ્વારા દારૂ વેચાણ મામલે પણ અમિત ચાવડા ભાજપ પ્રહારો કરવા ચૂક્યા ન હતા. ચૂંટણીઓ આવે, અલગ અલગ પક્ષો આવતા હોય છે, ચૂંટણી આવે ત્યારે કાર્યક્રમો પણ થતા હોય છે, ચૂંટણી આવે ત્યારે ભાષણો અને વચનો પણ આપતા હોય છે. પણ ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની પ્રજા ખૂબ સમજૂશાણી છે, જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે. કોણ ચૂંટણીઓ સમયે આવીને લાભ માટે આવે છે, કોના ફંડિંગથી પાર્ટીઓ ચાલે છે, કોની મદદ માટેના કાર્યક્રમો થાય છે, એ બધું ગુજરાતની પ્રજા જાણે છે. અને ભૂતકાળમાં 2017નો પણ દાખલો છે કે અનેક પાર્ટીઓની ડિપોઝિટ પણ આ ગુજરાતમાં ગઈ છે. એટલે હું માનું છું કે આવનારી જે ચૂંટણી છે 2022ની, એ ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનમાં લોકો જે હેરાન પરેશાન થયા છે, જે દુઃખી છે, જે આર્થિક રીતે પાયમાલ થયા છે, પોતાનો જીવ બચાવવા માટે દળદર ભટક્યા છે, એને લઈને ગુજરાતની પ્રજા પરિવર્તન કરશે. અને જે કોંગ્રેસે આ ગુજરાતના નિર્માણથી લઈ અને ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, એ કોંગ્રેસને ફરી આશીર્વાદ. VO4 સુરત જિલ્લા કોંગ્રેસે વિસ્તૃત કારોબારી બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નગરના રાજમાર્ગ પર મોટી સંખ્યામાં રેલી પણ નીકળી હતી. વિવિધ પ્લેકાર્ડ લઈને કાર્યકરોએ રાજમાર્ગ પર વિરોધ દર્શાવ્યો હતો. જોકે અડધી રેલીએ પોલીસ પહોંચી હતી અને રેલી અટકાવી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યાસિર કાગજી, G10 બારડોલી.